વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા વાત કરી વિગતવાર સમાચારમાં. ભાવનગર જિલ્લાના ભાજપના ચાર કોર્પોરેટરોએ મેયર અને કમિશનરને દારૂ અને જુગારને બંધ કરાવવાને લઈ પત્ર લખ્યો છે. ચાર કોર્પોરેટરોએ મેયરને દારૂ જુગાર બંધ કરાવવા અને અસામાજિક તત્વો સામે એક્શન લેવા માટે પત્ર લખ્યો છે. મેયરના વિસ્તારમાં પણ દારૂ વહેંચાતો હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. તો ભાજપના કોર્પોરેટરોએ મેયરને પત્ર લખતા પાર્ટીમાં ભડકો જોવા મળી રહ્યો છે. વધુ વિગત સાથે વીટીવી એડિટર ઈસુદાન ગઢવી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ઈસુદાનજી, જે રીતે ભાજપના ચાર કોર્પોરેટરોએ ખુદ મેયર અને કમિશનરને દારૂ જુગારને બંધ કરાવવા માટે પત્ર લખ્યો છે, આ ઘટનાને કઈ રીતે જોઈ શકાય કે ખુદ કોર્પોરેટરને મેયર અને જે રીતે કમિશનરને પત્ર લખી કોઈ બાબત અંગે જાણ કરવી પડે? રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું ત્યારે આપણે બધા એનો વિરોધ કર્યો હતો અને કરવું જોઈએ. ગુજરાતી તરીકે આપણે ભાઈ અહીંયા દારૂ વેચાતો નથી આપણે સ્પષ્ટ માનીએ છીએ, પણ આપણે નથી વેચાતો એ માત્ર ને માત્ર કાગળ ઉપર માનીએ છીએ. હકીકતમાં દારૂ બેફામ મળે છે ને એ ભાજપના નેતાઓએ આજે લખ્યું છે ને આજે નથી લખ્યું, ભાવનગરના ડેપ્યુટી મેયરે પણ અગાઉ લખ્યું છે કે ભાવનગરમાં બેફામ દારૂ મળે છે. આપણે જણાવી દઉં કે ભાવનગરમાં જ ભાજપના એક મોટા નેતા ભાવનગરથી આવે છે, મંત્રીશ્રી ભાવનગરથી આવે છે. ભાવનગરમાં નજીક અમરેલી છે જ્યાં વિપક્ષના નેતા રહે છે, એનાથી નજીક છે એ રાજકોટ છે જ્યાં મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ છે. સમજો તમે, હું એટલા માટે આ નામ આપી રહ્યો છું કે જેથી કરીને ખબર પડે કે ખરેખર દારૂ ગુજરાતમાં વેચાય છે કે નથી વેચાતો, અને વેચાય તો શું કામ વેચાય છે. ભાજપના ચાર કોર્પોરેટરે પત્ર લખ્યો છે, રાજેશ પંડ્યા અને રાજેશભાઈ ને બધાએ, મેયર અને કમિશનરને. એમણે એવું કહ્યું છે કે મેયરને અને કમિશનરને, મેયરને તો એમણે કહ્યું કે તમારા મત વિસ્તારમાં પણ દારૂ વેચાય છે, અને મેયરે એવું કહ્યું કે હા અમને પત્ર મળ્યો છે અમે તપાસ કરીશું, કમિશનરે એવું કહ્યું છે કે આ પોલીસની મેટર છે. વાત સાચી છે, મોટર પોલીસની છે. દારૂ કેમ વેચાય છે ગુજરાતમાં? દારૂ એટલા માટે વેચાય છે કે દારૂની ક્યારેય ઊંડાણપૂર્વક તપાસ કરવામાં નથી આવી. સાહેબ, ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે ને તો કેટલાય અધિકારીઓ પણ દારૂના વેપલામાં જેલમાં જાય એવી સ્થિતિ છે. ગુજરાતમાં એવા કેટલાય અધિકારીઓ છે કે જે પોતે પણ એની રેમડા હેઠળ દારૂના ધંધા થઈ રહ્યા હોય એવા આક્ષેપો થઈ રહ્યા છે. આપણે નથી કહેતા, વારંવાર ભાવનગરમાં દારૂ બંધનું કહેવામાં આવે છે છતાં દારૂ કેમ બંધ નથી થતો? વારંવાર મેયરને ને કમિશનરને કહેવામાં આવે છે, હું તો એમ કહું છું કે એસપીને કહેવું જોઈએ કે ભાઈ દારૂ કેમ વેચાય છે, દારૂ બેફામ વેચાય જેવા અશોક ગેહલોતના નિવેદનને શું આપણે ખરેખર સાચું ઠેરવી રહ્યા છીએ? ખરેખર ના હોવું જોઈએ, આ તો આપણા ગુજરાતના શાનની વાત છે. પણ આપણા જ લોકો અહીંયા જ આપણે ત્યાં જ વેચતા હશે તો પછી શાન આપણે ક્યાં રાખીશું? બેટર છે કે આપણે ખુલ્લા થઈ જઈએ કે આ બિલકુલ ગુજરાતમાં દારૂ વેચાય છે ને આપણે એને એક્શન લેવા જોઈએ. વાત માત્ર દારૂની નથી, વાત અસામાજિક તત્વોની પણ છે. અને ચાર કોર્પોરેટરો ભાજપના જેમણે લખ્યું છે એટલા માટે કદાચ લખ્યું છે કે આગામી સમયમાં ચૂંટણી આવે છે. હવે એ લોકોને ડર લાગે છે કે ચૂંટણીમાં અમે કહેશું શું. તમને ખબર હતો હમણાં કેટલાક ધારાસભ્યો અને સાંસદ સભ્યોએ પત્રો લખ્યા છે એલઆરડી મામલે, કારણ કે એને તો એના એના મત વિસ્તારને સાચવવાનું ને. અને એટલે જ નીતિન પટેલે કહેવું પડ્યું કે બધા ધારાસભ્યો અને સાંસદો એવી રીતે લેટર ન લખે. કેમ ભાઈ ન લખે? ચૂંટાવવું તો એમને છે, અધિકારીઓ ચૂંટાવવાનું નથી. અધિકારીઓ તો ફરજ બજાવશે અને અધિકારીઓને ફરજ બજાવવાની જવાબદારી સરકારી તંત્રની છે, મંત્રીશ્રીઓની છે. બેફામ પણ ગુજરાત ભાવનગરમાં દારૂ વેચાતો અને આક્ષેપ થઈ રહ્યા છે, કેમ કોઈ એક્શન નથી લેવાતું? કેમ કોઈ અધિકારી સસ્પેન્ડ નથી થતા? જી બિલકુલ, ઈસુદાનજી અટકાવવા એટલા માટે માંગીશ. વિપક્ષ નેતા જે કહી શકાય ભાવનગરથી જયદીપસિંહ ગોહિલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, આપણે તેમની સાથે સીધી જ વાતચીત કરીશું. જયદીપસિંહજી સ્વાગત છે આપનું વીટીવીમાં. જે રીતે કોર્પોરેટર જે ભાવનગરના છે ચાર, તેના દ્વારા મેયર અને કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે, જે રીતે બેફામ ભાવનગરમાં દારૂ વહેંચાય છે, અસામાજિક તત્વોનો આતંક જે રીતે વધી રહ્યો છે, જનતા પરેશાન છે, તેને લઈ આ મામલે એક વિપક્ષ તરીકે આપના દ્વારા શું કરવામાં આવ્યું અત્યાર સુધી? જી મેડમ, અમે છે ને જયારે ભાવનગરમાં જનતા રેડે કરેલી દારૂની, ત્યારબાદ અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપેલું અને એક દિના ધરણા કરેલા કે આ આ રૂપાણી જેના રાજમાં ગુજરાતમાં અને ભાવનગરમાં દારૂની રેલમ છેલ છે,
ત્યારે અમને આ ભાજપના સભ્યજીશ્રી એમ કહેતા હતા કોંગ્રેસ પાસે કોઈ એજન્ડા નથી, માટે ખોટી આવી જાહેરાતો કરે છે. ત્યારે ફરી ડેપ્યુટી મેયરશ્રી અમારે અશોકભાઈ બારી ગયા અને ચાર અત્યારે મહાનગરપાલિકાના જવાબદાર કોર્પોરેટરો છીએ, એને ખુદે કીધું કે આ 11 કરોડના ખર્ચે જે બગીચો બનાવ્યો છે લોકોની સુવિધાની બદલે દુવિધા ઉભી કરે છે અને એમાં ખુલ્લેઆમ દારૂ પીવાય છે, લુકા લોકોનો ત્રાસ છે, એનો લેટર પણ અત્યારે મારી સામે છે, મારી પાસે પડેલો છે. ત્યારે નગર સેવકો જો ભાજપના જ કહેતા હોય, અમે તો કહેતા હોય, સામાન્ય જનતા તો કહેતી હોય, પણ ભાજપના જ નગર સેવકો જયારે કહેતા હોય છે ત્યારે સત્ય હકીકત અહીં છતી કરી છે. અને આ ભાજપના સત્તાધીશો જે મોટી મોટી વાતો કરે છે એનું અત્યારે પ્રૂફ થઈ ગયું છે, ભાવનગરમાં અને ગુજરાત આખામાં દારૂની રેલમ છે. જયદીપસિંહજી, મારે આપને પૂછવું છે એક સવાલ. જી જયદીપસિંહજી, ચાર ભાજપના કોર્પોરેટરો એ પત્રો લખ્યા છે, તો કોંગ્રેસ, તમે કીધું કે એની પહેલા રેડ પાડી હતી, એ તો કદાચ મને યાદ નહીં હોય, કદાચ તમે પાડી પડશે, તો તમે કેમ અત્યારે ચૂપ છો? કારણ કે અશોક ગેહલોતજી એ કહ્યું હતું ત્યારે બધા લોકોએ ભાજપના વિરોધ કર્યો છે, દારૂ વેચાતો જ નથી, ગુજરાત તો પવિત્ર છે. હવે અત્યારે ભાજપના જ લોકો જયારે કહી રહ્યા છે ત્યારે કોંગ્રેસના લોકોએ પણ પત્ર લખવાની જરૂર છે કે હા, અહીંયા દારૂના અડ્ડાઓ છે ને અહીંયા વેચાઈ રહ્યા છે. જી, અમે પ્રૂફ સાથે આપેલું છે, અમે જનતા રેડ કરી હતી, ધરણા ઉપર બેઠા હતા અને કલેક્ટર શ્રીને અમે આવેદન પત્ર પણ આપેલું હતું, પણ આ ગુજરાત સરકારના ઉપરના કહેવાથી અમારું આંદોલન પણ એને અમારી ધરપકડ કરી લીધી હતી. અમે જો તો આપના ટીવી માધ્યમમાં અમારું આવેદન પત્ર પણ આપણને મોકલવી અને જનતા રેડ કરેલા હતા એમના ફોટા પણ અમારી પાસે છે. તો જયદીપસિંહજી, અને આ લોકોને કેનો સપોર્ટ છે? કારણ કે આટલી મોટી ભાજપના ને કોંગ્રેસના નેતાઓએ પણ કહ્યું છે, છતાં ભાવનગરમાં બેફામ દારૂ વેચાતું હોય તો શું કારણ હશે? મોટા માથાઓના હાથ હશે ચોક્કસ, એમના ને એમના કરેલા છે. આ અંદર અંદરનો ઝઘડો હોય ને એવું સાબિતી થઈ રહ્યું છે. અમે તો કહેતા, પણ આજે ભાજપના નગર સેવકો છે, જવાબદાર ડેપ્યુટી મેયર છે, ઈ કહેતા હોય ભાઈ મારા વિસ્તારમાં દારૂ વેચાય છે, અમે તો વિપક્ષ તરીકે અમારું નિવેદન એ લોકો સાઈડમાં મેકી દેતા હોય, પણ આજે એમના ઘરનો વ્યક્તિ એમ કહે છે કે ભાઈ ભાવનગરની અંદર દારૂ પીવાય છે અને વેચાય છે. ખરેખર રૂપાણી સાહેબે અંગત રસ લઈને આ જો ખોટા હોય તો એની સામે પગલા લે, અને સાચા હોય તો ગુજરાતમાં દારૂ બંધી વહેલી તકે કરાવડાવે. જો બિલકુલ જયદીપસિંહજી, આપનો આભાર વીટીવી સાથે જોડાયા, વાતચીત કરી. તો જે રીતે ઈસુદાન ગઢવી આપણી સાથે જોડાયેલા છે, ઈસુદાનજી, શું લાગે છે 3-4 દિવસ પહેલા જ્યારે સીએમએ એક નિવેદન આપ્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂ બંધી છે એટલે વારંવાર દારૂ પકડાય છે અને રેડ પાડવામાં આવે છે, અન્ય રાજ્યોમાં નથી, તો લાગે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે અને અન્ય રાજ્યોમાં નથી, છતાં અન્ય રાજ્ય અને ગુજરાતમાં કોઈ ફર્ક છે દારૂ વહેંચાવા અને પીવા મામલે? મનીષા, એક વાત સ્વીકારવી પડે કે ગુજરાતમાં દારૂ બંધી છે, ગાંધીનો ગુજરાત છે અને ગાંધીજી એટલા માટે જ અહીંયા દારૂબંધી કરી છે અને એને દારૂબંધી છે એટલે પકડાય, એ વાત વિજયભાઈની વાત સાથે સહમત, એમાં બે મત નથી. પરંતુ વિજયભાઈ તો ઈચ્છતા હોય, પણ વિજયભાઈ હવે ઊંડાણમાં ઉતરવાની જરૂર છે. એટલા માટે કારણ કે નીચેના જે લોકો હશે, અધિકારીઓ હશે, અથવા તો કેટલાક કાર્યકર્તાઓ કોકને બચાવી લેતા હશે તો જ આવું થઈ શકે, બાકી ન થઈ શકે. માની લો કે ભાઈ મુખ્યમંત્રીને તો બધા ઘણા બધા કામો હોય, પણ ખરેખર દારૂની લેરમછેલ જો થઈ રહી હોય અને જો અશોક ગેહલોતના નિવેદન ઉપર આપણે ખબર હોય તો મહામંથને કરેલું હતું, અશોક ગેહલોત એવું કહ્યું કે હું 2 વર્ષ ત્યાં હતો ત્યારે ઘરે ઘર દારૂ વેચાય છે, એવું નથી કે ઘરે ઘર વેચાય છે, પણ દારૂનો ધંધો કરનારા લોકો ઈ ગુજરાતમાં બેફામ થઈ ગયા છે એવું સ્પષ્ટપણે લાગે છે. અમદાવાદમાં પણ બુટલે કરો તમે વિચાર કરો કે ધમકીઓ આપે છે, પોલીસને મારે છે, બાતમીદારોને મારે છે, અને છતાં એ બુટલેગરોનું કાંઈ કોઈ બગાડી નથી શકતું. શું કામ? એના બે કારણો હોય, કાં તો એ બુટલેગર ઉપર કોઈ અધિકારીનો હાથ હોય, મોટા અધિકારીનું, કાં એ બુટલેગરો ઉપર કોઈ નેતાનો હાથ હોય. આ બધી સ્પષ્ટપણે સૂચવે છે, કારણ કે હું પહેલા પણ મેં કહ્યું કે સાબરમતી જેલમાં એમને એમ કોઈ મોબાઈલ ઘુસાડી શકે એવી કોઈની તાકાત નથી. સાબરમતી જેલમાં અને વડોદરાની જેલ હોય કે જામનગરની જેલ હોય, રાજકોટની જેલ હોય, એ જેલમાં મોબાઈલ તો જ ઘૂસે જો એ કર્મચારી કોઈ સંડોવાયેલો હોય. એવી જ રીતે ગુજરાતમાં દારૂ તો જ ઘૂસે કોઈ નેતા કે સંડોવાયેલો હોય અથવા તો અધિકારી સંડોવાયેલો હોય, કોઈનો ધંધો ચાલતો હોય, ભલે પછી ચૂંટણીઓમાં ફંડ લેતા હોય કે જે પણ કારણ હોય આપણે ખબર નથી, પણ સંડોવાયેલા સિવાય ક્યાંય પણ દારૂ ઘૂસાડી શકાય નહીં અથવા તો વેચી ન શકાય, એ હકીકત છે.
સુદાનજી, આમાં પોલીસની કામગીરી પર પણ કહી શકાય કે ચોક્કસ સવાલ ઉઠે છે કે જ્યારે કોર્પોરેટરોએ મેયર અને કમિશનરને પત્ર લખવો પડે, આ સાથે મેયર પણ દારૂ જુગાર અને અસામાજિક તત્વોનો જે ત્રાસ છે ભાવનગરમાં તેનાથી ત્રસ્ત બની ગયા છે. બિલકુલ, અને મેં કહ્યું ને કે આ ચૂંટણી આવી રહી છે. હવે ચૂંટણી આવતી હોય તો સ્વાભાવિકપણે બધાએ બચાવ કરવો જોઈએ, એટલે આ દરેક ક્ષણે એનો ફરજ બજાવે છે. પણ સાથે સાથે જવાબદારી કોની છે ભાવનગરમાં દારૂ બંધ કરવાની? પોલીસની છે. અથવા પોલીસને કોણ રોકી રહ્યું હોય? એવું નથી કે પોલીસમાં તાકાત નથી. પોલીસ આજે તમે વિચાર કરો કે આપણે અમદાવાદમાં જ્યારે લઠ્ઠાકાંડ થયેલું ત્યારે કેટલો દારૂ, 2 દિવસ સુધી દારૂ મળ્યો નહોતો કે 5 દિવસ સુધી. શું કામ ખબર છે? તુરંત એક્શનમાં મોડમાં પોલીસ આવે છે. પોલીસ એક્શન મોડમાં આવે તો બધું થઈ જાય, પણ મુદ્દો એ છે કે પોલીસના હાથ બંધાયેલા હોય, એની બેડીઓ પહેરાયેલી હોય તો કઈ શું ના થાય. એટલે આક્ષેપો એવા થઈ રહ્યા છે કે ક્યાંય કોઈ નેતાઓના હાથ છે એ પોલીસ ઉપર હોય, અથવા તો ઉચ્ચ પોલીસના અધિકારીઓના હાથ હોય તો આવું શક્ય બને. પણ મને લાગે છે કે ગુજરાત માટે પણ બદનામી છે, ગુજરાત પોલીસ માટે પણ બદનામી છે, ભાજપના નેતાઓ માટે પણ બદનામી છે, ને કોંગ્રેસ માટે પણ બદનામી છે. ગુજરાતમાં દારૂ વેચાવું એ બધા આપણી બધાની બદનામી છે. એટલે જ અશોક ગેહલોત જેવા એ છે, એ પોતે નિવેદનો આપી અને આપણી દુખતી નસ ઉપર હાથ મૂકે છે. પણ આપણે મૂકવા દઈએ છીએ, એ પણ હકીકત છે. ગુજરાતમાં દારૂ વેચાય છે, આપણે બંધ કરવું જોઈએ. અશોક ગેહલોતને જવાબ આપતા પહેલા આપણે આપણા ગુજરાતમાં દારૂ બંધ કરવું જોઈએ, એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. મેયર મનહરભાઈ મોરી આપણી સાથે સીધા જ ફોન લાઈન પર જોડાઈ ગયા છે, તો આપ સીધી તેની સાથે ચર્ચા કરી શકો છો. હાજી, નમસ્કાર મનહરભાઈ. ખાસ કરી જે સમાચાર અમારા સુધી પહોંચ્યા છે, 4 કોર્પોરેટરે આપને અને કમિશનરને પત્ર લખ્યો છે કે ભાવનગરમાં બેફામ દારૂ અને જુગાર રમાય છે, દારૂનું વેચાણ થાય છે, દારૂ પીવાય છે, અસામાજિક તત્વોનો આતંક એટલો વધી ગયો છે કે જનતા ત્રસ્ત બની ગઈ છે. શું કહેશો આ મામલે? અમારી પાસે જે રજૂઆત આવી છે કે આગામી દિવસોની અંદર સીસી કેમેરા અને સિક્યુરિટી વધારવા માટેની અમારા કોર્પોરેટરી પાસે રજૂઆત આવી હશે. એ રજૂઆત અનુસંધાનમાં હાલમાં અમારી સિક્યુરિટી 3 પાળી અંદર 4 સિક્યુરિટી હોય છે, એક એક્સ્ટ્રા રાખીએ છીએ. મેં આવો બનાવ કઈ અણબનાવ બન્યો છે એની માટેની મને જાણ આજે પત્ર વાંચીને જાણ થઈ, એટલે મેં તાત્કાલિક જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીને સૂચના આપી છે કે આવો કોઈ પણ જાતનો બનાવ બન્યો હોય તો અમને તાત્કાલિક જાણ કરો, જેની પર જે કઈ પગલાં લેવા પડતા લ્યો, અને કમિશનરને પણ જાણ કરેલ છે. મનહરભાઈ, એક સવાલ પૂછવા માંગુ છું. મનહરભાઈ. હાજી મનહરભાઈ, મને એટલે તમે તો મેયર છો, ભાવનગરના પ્રથમ નાગરિક છો, એ આનંદની વાત છે કે આપણા ભાજપના કોર્પોરેટરે આપણું ધ્યાન દોર્યું. તમારી તમને દેખાતું નહીં હોય દારૂ વેચાય છે એવું કઈ આ પત્રો ઉપરથી તમને ક્યારે? આવી બાબતની અમારા જે અમારા કોર્પોરેટરશ્રીએ જે જાણ કરી કે ભવિષ્યની અંદર ત્યાં બાળકો પણ આવતા હોય છે, સવારે યોગા પણ ચાલતા હોય છે, સવારના બહેનો પણ ચાલવા આવતા હોય, વોકિંગ કરવા આવતા હોય છે, ને આવી રીતે સાંજના ટાઈમે અમને જે ભાવનગર પ્રજાએ પ્રજાને સોંપ્યું છે, પ્રજાને સોંપવાથી જે મહાનગરપાલિકાને સોંપેલ છે એના અમે વિકાસ કરેલ છે. વિકાસને કારણે કોઈ પણ જગ્યાએ ભાવનગર છે ગાર્ડન ની, પણ ભાવનગર કોઈ પણ બનાવ ન બને એની જવાબદારી અમારા મહાનગરપાલિકા લેવલ ની હોય છે. અમને એવું કઈ પણ લાગતું તો અમે ડિપાર્ટમેન્ટ ને પણ જાણ કરીએ. પણ સાહેબ, ડિપાર્ટમેન્ટ ને, મનહરભાઈ મારી વાત એ છે, કૃષ્ણકુમારસિંહજી ની આપણે આબરૂ રાખવાની હોય તો તમારે ખરેખર ગૃહમંત્રી ને પત્ર લખવાની જરૂર છે. તમારે પણ તમે એમ કહો છો કે તમને તમને તો એક તો દેખાતું નથી દારૂ વેચાતું, તમને દારૂ વેચાય છે એવું દેખાયું છે. લખાય આમના પત્ર ન લખાય, બધું પત્ર પર નહીં ચાલવું જોઈએ. ખરેખર અમારા જે કોઈ અધિકારી ડિપાર્ટમેન્ટ ની હોય એને અમારે એમને સૂચના આપી દીધી કે આવો કોઈ પણ જાતનો બનાવ બન્યો તો તમે ફરિયાદ બની ત્યારે પત્ર લખાયા છે. ફરિયાદ કરો મનહરભાઈ, ઉપરથી પાણી ગયું હશે ને ત્યારે પત્ર લખાયા છે, એમને પત્ર નથી લખાતા. તમે તમને તમને મેયર ને દેખાયું નહીં, કમિશનર ને દેખાયું નહીં, એસપી ને દેખાયું નહીં, એટલે કોર્પોરેટરોએ પત્ર લખવા પડ્યા છે. વાત સમજો, મારી વાતમાં સત્ય હશે, પણ મારી વાત એ છે કે જે કઈ હોય આવું બનાવ બન્યો અમારા ભાવનગરના આઈજી અને કલેક્ટર કમિશનર
એસપી સાહેબે આજથી અમુક મહિના પહેલા છાપામાં જાહેરાત પણ આપેલી છે કે આવો કોઈ પણ જગ્યાએ કાંઈ પણ બનાવ બને કે કોઈ જગ્યાએ આવું હોય તો મને એનું નામ ગુપ્ત રાખવામાં આવતું એવી પણ જાણ પણ કરેલી છે, મીડિયામાં પણ આપેલી છે, અન્ય પત્ર પેપરોમાં આપેલું છે. એટલે આવો બનાવ બન્યો છે, આવો બનાવ ક્યારે બન્યો, શું બન્યો, એની અમને પાછી પાકી માહિતી આવે તો ચોક્કસપણે આપને જાણ કરશું. આવો કોઈ પણ બનાવ બનવાનો છે ભાવનગર શહેરની અંદર. પણ મનહરભાઈ જાણ ન કરો તો વાંધો નહીં, પણ આપણે તો આપણે અંગ્રેજો અને આપણે એટલે જ માટે ભગાડ્યા હતા કે કદાચ આપણે કંઈક સારું કરી શકીએ. એ આપણે સારું કરીએ છીએ જયારે જે તે વખતે ભાવનગર શહેરની વસ્તી હતી ને અત્યારે જે વસ્તી છે, ત્યારે જે ભાવનગર શહેરની 30-40 હજાર ની વસ્તી હતી, અત્યારે 8-8.5 લાખ ની વસ્તી છે. એટલે અત્યારે જે કઈ આવો અનિષ્ટ બનાવ ન બને એની માટે તકેદારી રાખવા માટે ને જેને જે કઈ પણ કરવું પડે, જે કોઈ સૂચના આપવી પડે, જો જગ્યાએ પત્ર વ્યવહાર કરવો પડશે, જે પણ રજૂઆત કરવી પડે ચોક્કસપણે કરશું. સારું છે, મને લાગે છે તમે કદાચ આ તમારા 4 ભાજપના કોર્પોરેટરો સામે એક્શન લેશો નહીં એવું મને લાગે છે, લેશો કદાચ. માહિતી સાચી મેળવ્યા વિના કોઈ પણ પગલા લેવાની બાબતની વાત જ ક્યાં છે? પહેલા સાચી માહિતી શું છે, શું નહીં, કઈ રીતે બનાવ બન્યો એની માહિતી આપણે કમિશનરને પણ સૂચના આપી. તમે ચક્કર મારી આવો ને, તમે ચક્કર મારી ચેક કરી લો, અધિકારીઓ આપણે કદાચ અધિકારીઓ ગેરમાર્ગે દોડતા એવું પણ બની શકે. નહીં, મને મારી વાત સાંભળો. હું પોતે સવારના પોરમાં મારા વિસ્તાર પીઠલા વોર્ડ છે મારો પોતાનો, છતાં સવારે હું બાઇક લઈને હું પોતે ડેલી સવારે વિસ્તારની અંદર ને બહારના વિસ્તારમાં પણ હું પોતે આંટો મારું છું. આવો કાંઈ પણ બનાવ બને ને મારા ધ્યાનમાં તો તાત્કાલિક જે તે ડિપાર્ટમેન્ટના કે તાત્કાલિક કહું છું. ને હું સવારે મારા વિસ્તારની મારો પીઠલા વોર્ડ સિટી વોર્ડ છે, આ વડવા અ વોર્ડ છે. ને જે કાંઈ આવો બનાવ બને દુઃખની વાત છે, ને આપ બધા પણ આટલી ચિંતા કરો એ સારી બાબત છે કે લોકોને જાગૃતિ રહે માટે. અમે તો સાહેબ આવો બનાવ ન બનવો જોઈએ એ પણ તમારી વાત છે. અભિયાન છેડ્યું છે કે આપણું ગુજરાત વ્યસન મુક્ત હોય, આપણું ગુજરાતની આપણે આબરુ અશોક ગેલોતજી જેવા આપણે મેળા મારી જાય અને આપણે બેઠા રહીએ એ પણ સારું નહીં. એટલા માટે અમારે ઉતરવું પડ્યું મેદાનમાં, અને તમારા જેવાને થોડો થોડો અમે ટકોર રાખીએ તો તમે ત્યાં ચક્રો મારો અને દારૂ બંધ કરાવો. ચોક્કસપણે એસપી અને આઈજીએ બંને પેપરમાં પણ જાહેરાત આપી છે. હવે કોઈ પણ જગ્યાએ બનાવ આવું કોઈ વેચાણ થતું હોય કોઈ ખાલી મારી વિનંતી છે, તમે કરશો નહીં એવું મને પૂરો વિશ્વાસ છે. તમે આવા અધિકારી જે પણ સંડોવાયેલા હોય ને એને પણ જેલમાં નાખજો અને બુટલેગરોને પકડી પકડી અંદર નાખો, ભલે તમારે તમારે તમને કઈ તકલીફ નહીં થાય, જનતા તમને પ્રેમ કરશે. નહીં નહીં, સરકાર માટે કોઈ પણ બદનામી કે સત્તાધારી પાર્ટીઓ પર બદનામી કરવા માટેનો વિરોધ પક્ષનો જે કાંઈ હોય એના કહેવાથી જે કાંઈ હોય એમાં આપણે સત્યને સાચું કરવાનું છે, ગાંધી માર્ગે જાળવાનું છે, એમાંથી યોગ્ય એ સારું કરવા માટેનો પ્રયત્ન રહેશે. સર ઠીક છે, જોઈએ હવે બિલકુલ અમે રાહ જોશું શું થાય છે. આપનો આભાર. બિલકુલ ઈસુદાનજી, આપનો પણ આભાર જોડાયા ચર્ચા માટે. તો જે રીતે ભાવનગરથી જે સમાચાર અને કોર્પોરેટર 4 કોર્પોરેટર દ્વારા મેયર અને કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે કે ભાવનગરમાં જે રીતે દારૂ જુગારના અડ્ડાઓ ચાલે છે, આ સાથે અસામાજિક તત્વો બેફામ બન્યા છે જેના કારણે જનતા ત્રસ્ત બની છે. તો હવે જોવું રહ્યું આગામી દિવસોમાં આ મામલે શું પગલાં લેવામાં આવે છે.